चलो मित्रों, आपणे आवी गया छे काइन मास्टर नी अंदर। जे तमे स्टेटस जोई एज टाइप नो तमारे बनावानुं छे, तो विडियो तमे बन्या रहो, विडियो लास्ट सुधी जोवानुं भूलता नहीं। तो चलो आपणे शरूआत करीए। तो शरूआतमां तो सौथी पहेला तो आनी अंदर तमारे जवानुं छे। ज्या पछी आनी अंदर क्लिक करो, क्लिक कर्या पछी एक बेकग्राउंड तमारे अहींयाथी तमने आनी अंदरथी लई लो, गमे ते जे तमने मन पसंद आवे, तो एने आपणे कलरिंगमां करी नाखवानुं छे। आ रीते साइज वधारीने कलरिंग में तमे जे मैं कलर सेट कर्यो तो ये कलर आ रीते सेट कर लो, बराबर छे। त्यार पछी हवे तमारे फोटो लेवानी छे दशामानी, ठीक छे। तो दशामानी फोटो अहींथी आपणे पीएनजी फोटो लई लीए, बराबर छे। अहींया दशामानी फोटो पीएनजी लई लीधी छे, बराबर। अहींया आटली साइज वधारी दीए, तो आ रीते तमारे एने सेट करी लेवानी छे, बराबर छे। तो सेट करी नाखी, हवे त्यारे एने साइज पण आ रीते वधारी देवानी छे। હવે એની ઉપર ફ્રેમ લગાવવાની છે, બહુ મસ્ત હોય એ ફ્રેમ તમારા ફોનમાં હોવી જોઈએ। તો જોઈ લઉં, હું તમને ફ્રેમ પણ સેટ કરીને દેખાડી દઉં છું। તો ચલો આપણે આ ફ્રેમ લઈ લીધી છે, જોઈ લો આ રીતે સાઈઝ વધારી દેવાની છે એને, અને આ રીતે સેટ કરી નાખવાની છે, બરાબર છે। હવે ત્યાર પછી પાછળ જે એમનું માતાજીનું માથું છે ને, એની પાછળ ચક્કર ફરે ને, એના માટે તમારે અહીંયાથી ઇફેક્ટ મળી રહેશે એક। તો જોઈ લો અહીંયા ઇફેક્ટમાં આની અંદર જઈને આ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, અને જે આ રીતે સાઈઝ એકદમ નાની આ રીતની કરી દેવાની છે, અને અહીંયા સેટ કરી લેવાનું। ત્યાર પછી જે આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને અહીંયા સેન્ડ ટુ બેકઅપ ઉપર એક વખત ક્લિક કરો, એટલે પાછળની સાઈટ ઓટોમેટિક જતું રહેશે, બરાબર। આ થઈ ગયું તૈયાર, રેડી, અને આ રીતે સીધું કરી નાખવાનું, બરાબર। ચલો આ તૈયાર થઈ ગયું, બરાબર છે। ત્યાર પછી તમારે એક ઇફેક્ટ બીજું લેવાનું છે, આની ઉપર ક્લિક કરો, અને ક્લિક કર્યા પછી સૌથી નીચે એક મેં ઇફેક્ટ ડાઉનલોડ જો ફ્લેશ લાઇટ ટાઈપનું છે, એને આપણે આ રીતે લઈ લેવાનું છે। તો એને આ રીતે વધારી દેવાની સાઇઝ। ત્યાર પછી તમારે અહીંયા લખવાનું છે જય દશામાં, એટલે પહેલું તો અલગ અલગ સાઇઝમાં લખવાનું છે, અલગ એટલે પહેલું જય અલગ લખી લેવાનું છે આ રીતે। પછી ડબલ એમાં જઈને તમારું કોઈ પણ આ રીતે ફોન્ટ લગાવી લો, એટલે આ થઈ ગયું તૈયાર, બરાબર છે। જોઈ લો સેટ થઈ ગયું અહીંયા। ત્યાર પછી એને નીચે પટ્ટી લગાવી છે, તો અહીંથી નીચે તમે થોડું નીચે સ્ક્રોલ કરો, એટલે અહીંયા ઓપ્શન એક મળશે તમને, આની ઉપર ક્લિક કરીને પછી આની ઉપર ક્લિક કરો, એટલે નીચે થોડી આ ટાઈપની પટ્ટી, જોઈ લો પટ્ટી આ ટાઈપની થઈ જશે, બરાબર। એને આ રીતે વધારી દીધી, આપણે વધારી દીધી છે, બરાબર। હવે લખવાનું છે દશામાં, તો હવે દશામાં, ઠીક છે, તો આપણે દશામાં લખી લઈએ, ટૂંકમાં કોઈ સ્પેલિંગમાં ભૂલ થાય તો માફ કરજો। તો અહીંયા આપણે દશામાં લખી લીધું છે, એને પણ થોડી સાઇઝ વધારીને એનાથી મોટી સાઇઝ કરી લેવાની, અહીંયા સેટ કરવાની છે, અને એને પણ નીચે પટ્ટી બનાવી દેવાની છે આ રીતની, જોઈ લો આ રીતે। હવે એને લાલ આંકડાવાળું કરી દેવાનું, એ લાલ કલરને અહીં પર જઈને કલરમાં તમે આ રીતે લાલ કરી નાખો, એટલે બહુ મસ્ત। અને ત્યાર પછી નીચે જવાનું, નીચે ગયા પછી અહીંયા ઓપ્શન મળે છે ગ્લો, એની ઉપર ક્લિક કરીને તમે આ રીતે એને વ્હાઇટમાં સેટ કલર, એટલે કે બોર્ડર આ રીતે કરી શકો છો, એટલે સેટ થઈ ગયું જય દશામાં, બરાબર છે। હવે એક ફ્રેમ બીજી લેવાની છે, જે મેં સેટ કરેલી હતી, બરાબર। તો એ ફ્રેમ ક્યાંથી, એ ફ્રેમ તમારે ડાઉનલોડ કરીને રાખવી પડશે, અથવા પીએનજી ડાઉનલોડ કરી લેવાની, તમારે જે મનપસંદ હોય એ ટાઈપની, બરાબર। તો અહીંયા આપણે પીએનજી ફ્રેમ, આ ફ્રેમ હતી, બરાબર છે। તો આ ફ્રેમ આપણે લઈ લીધી છે આ રીતે, અને સીધી રાખવી તો સીધી રાખી શકો છો, બરાબર, અને આ રીતે ગમે તેમ તમારે જેમ રાખવી આ રીતે રાખી શકો છો, તમારું મન ફાવે એમ, બરાબર। હવે એની અંદર તમારે ફોટો સેટ કરવાની છે તમારી ખુદની, તો એની અંદર ફોટો તમારે ખુદની જે સારી ફોટો હોય ને, એ ફોટો તમે અહીંયાથી કોઈ બી જગ્યાએથી ફોટો લઈ લો, જે તમારી ફોટો સારી હોય એ ફોટો અહીંયાથી સેટ કરી લેવાની છે। તો અહીંયા સારી ફોટો હોય હું ચેક કરી લઉં કોઈ પણ, તો અહીંયાથી આપણે તો ચલો આપણે આ ફોટો સેટ કરી લેવાની છે, બરાબર। દાખલા તરીકે જોઈ લો, મને આ ફોટો પસંદ આવી છે, તમારે આ ફોટો સેટ એને આ રીતે કરવી છે। તો એને છે ને આ ફોટો ઉપર લાવ્યા પછી તમારે અહીંયા થોડું નીચે જવાનું, ને જે ક્રોપિંગ લખ્યું છે ને,
एनी उपर तमे क्लिक करो। आनी उपर क्लिक कर्या पछी जे ऑप्शन छे एने ऑन करी नाखो। ऑन कर्या पछी जे लीटी छे ने एने तमारे आ रीते खींचवानी छे। आ साइड जोई लो, आ रीते तमे खींचो ने एटले तमारी जे फोटो छे ने ऑटोमेटिकली आ टाइप सेटिंग थई जशे। बराबर छे, जोई लो। अथवा सेटिंग तो पण ना थती होय तो फरीथी तमे एनी उपर क्लिक करीने जे क्रॉपिंग लख्युं छे ने एनी उपर क्लिक करो। तमारी फोटो उपर जईने एनी उपर क्लिक करीने आ साइज पासी वधारी दाखला तरीके। बराबर, त्यार पछी तमारे आ साइज आ रीते तमे थोड़ी सेटिंग करी नाखो तमारी इच्छा प्रमाणे। जोई लो, हूँ सेट करूँ छूँ। तो मित्रों आ रीते पण तमारी फोटो तमे सेट करी शको छो। जोई लो, आ फोटो सेट थई गई छे। बराबर, હવે ત્યાર પછી તમારે એક ઇફેક્ટ લેવાનું છે। મતલબ મેં તમને પહેલે પણ વાત કરી હતી કે કોઈ પણ ઇફેક્ટ એટલે કે કોઈ માતાજીનું બીજું સ્ટીકર લગાવવું હોય અથવા તો જોઈ લો, હું એક બીજું એક માતાજીનું સ્ટીકર તમને લગાડીને બતાવું છું। મિત્રો આ માહિતી તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુ કોઈ કાયન માસ્ટર વિશે માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો 100% વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ હું કરીશ। બરાબર છે, તો આપણે હવે એની અંદર ચલો દાખલા તરીકે આ સેટ કરવું છે। આ રીતે જોઈ લો, અહીંયા આ સેટ થઈ ગયું છે અને આ રીતે સાઈઝ વધારી દો। બરાબર, એટલે આ તૈયાર થઈ ગયું છે। હવે આ જે માતાજીની જે સાંઠળી છે ને એના નીચે પગે આપણે થોડુંક ખડ જેવું એટલે કે લીલું કોઈ ઘાસ દેખાતું હોય ને એ ટાઈપનું સેટ કરવા માટે એક તમારે ઇફેક્ટ ડાઉનલોડ કરવાનું છે, જે અહીંયાથી મળી રહેશે જોઈ લો, અથવા આ છે એને તમે નાની સાઈઝ કરી લો આ રીતે, અને એને ફેવરીને આ રીતે બહુ જ નાની સાઈઝ એકદમ કરી નાખો। બરાબર, જે પગમાં આ રીતે સેટ થઈ જાય એટલે દેખાય બહુ સારું। જોઈ લો, આ સેટ થઈ ગયું આ રીતે। બરાબર, હવે થઈ ગયું। હવે એક કલરવાળું બ્રેકગ્રાઉન્ડ પાછું લેવાનું તમારે। તો કલરવાળું બ્રેકગ્રાઉન્ડ તો તમને ખબર જ છે કે કોઈ પણ તમે સ્ટેટસ વિડીયો બનાવો એટલે અત્યારે ફેમસ ચાલે છે કે કોઈ પણ બ્રેકગ્રાઉન્ડ એક તો તમારે લેવું જ પડે। બરાબર, તો એની અંદર આપણે આ સેટ કરી લઈએ આ રીતે। જો સેટ થાય તો બરાબર છે, નહીં કે એક જ કલરવાળું લેવાનું। બરાબર, એક જ કલરવાળું એટલે તમને અહીંયા જોઈ લો, હું તમને દેખાડું। તો જોઈ લો, આની અંદરથી આપણે આ લીધું છે। બરાબર, આ રીતે સેટ કરી નાખો અને ત્યાં એને ઉપર ગયા પછી બ્લેડિંગ લખ્યું છે એની ઉપર ક્લિક કરવાની ઉપર, અને જે બીજા નંબરનું ઓપ્શન છે આની ઉપર જઈને તમે આ રીતે એને સેટ કરી લો। બરાબર, હવે ત્યાર પછી એની પણ સાઈઝ વધારી દેવાની આ રીતે। વધારીને એની ઉપર ક્લિક કરીને તમારે જે ઓપ્શન મળે છે ને બીજા નંબરનું, એની અંદર જઈને એની અંદર જે બીજા નંબરનું ઓપ્શન છે આની ઉપર એક વખત ક્લિક કરી નાખો। બરાબર છે, ત્યાર પછી આ રીતે તમારું કોઈ પણ સ્ટેટસ તૈયાર થઈ જશે। જોઈ લો, હવે હું પ્લે કરું છું। તો મિત્રો આ સ્ટેટસ આપણું તૈયાર થઈ ગયું છે। જોઈ લો, આપણે પ્લે કરીને ચેક કરી લઈએ। જોઈ લો, આ ટાઈપનું તમારું સ્ટેટસ માતાજીનું દશાવાનું થઈ જશે। મિત્રો આશા રાખું છું આ માહિતી તમને ગમી હશે। તમારી ફોટો પણ આ રીતે તમે સેટ કરી શકો છો, અને આ વિડીયો આગળ શેર કરજો, અને ટેકનિકલ છે ગૂગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો।